ધી ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની ફિલ્મ જોયા બાદ સવાલ થશે લગભગ ઘણાને કરણ જોહર કોણ છે કેમ કારણ કે બોલિવૂડમાં કે ઘણા ફિલ્મ પ્રોડ્યુસરો મેકરો છે ફિલ્મ ડિરેક્ટરો છે ગંભીર વિષય પર લાગણીઓ સંબંધોને સમજાવતી કે લવ સ્ટોરી પર ફિલ્મો બનાવી રહ્યા છે પણ બોલિવૂડમાં બે મોટા નામ છે એક તો એફ એટલે કે યશ ચોપરા હતા અને એક અત્યારે કરણ જોહર પણ એ બધું ભૂતકાળ હતું અત્યારની તમે ફિલ્મો કરણ જોહરની જુઓ કે એફ સ્ટુડિયો તરફથી કોઈ પણ ફિલ્મ જુઓ એટલે એટલી બધી કંઈ આવતી નથી પણ અત્યારે ગુજરાતીમાં છે કોણ છે તો કે એક તો સંદીપ સર છે લવ સ્ટોરીના અને એક અત્યારે આ ગુજરાતી મેટ્રિમોની ફિલ્મ બનાવીને સાબિત કરી દીધું છે પ્રીતે આ જ વર્ષમાં વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ ગઈ ગંભીર વિષય પર ફિલ્મ હતી છતાં રિસ્ક લીધું અને એ જ વિષય પર ફરીવાર ફિલ્મ આવી છે તેનું નામ છે ધી ગુજરાતી મેટ્રોમની હવે આ ફિલ્મ પણ છે ને હું આ ફિલ્મને લવ સ્ટોરી જેવું કદાચ ઓછું કહીશ આ ફિલ્મમાં ભાર સૌથી વધારે આપ્યો છે ને તો એ લાગણીઓ સંબંધો પ્રેમને આપ્યો છે એટલે હું લવ સ્ટોરી આ ફિલ્મને ઓછી માનીશ પણ પછી તો બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે ટ્રેલરમાં આપણે વાત કરી હતી ટ્રેલર રિવ્યૂ કર્યો ને ત્યારે કે જે લોકોને મસાલેદાર કોમેડી આવી બધી ફિલ્મો પસંદ છે ને એ ફિલ્મ લગભગ એ લોકોને આ ફિલ્મ નહીં ગમે અને આ ફિલ્મ હકીકતમાં છે જ એવી કે બધા માટે નથી જોવા જશો કદાચ નિરાશ પણ થશો પણ જે લોકોને ગુજરાતીમાં લાગણીઓ સંબંધો ઊંડાણપૂર્વક સમજે છે એ વિષય વસ્તુ જોવાની પસંદ છે એ લોકોને આ ફિલ્મ ખરેખર ઇમ્પ્રેસ કરશે એવું મારું માનવું છે આ ફિલ્મ જોઈને હવે જો વાત એમ છે એક્ટિંગથી આપણે શરૂઆત કરીએ આપણે મલ્હારને અત્યાર સુધી લગભગ લગભગ બધે કોમેડી કરતા જોયા હતા મલ્હારનું નામ લઉં છું હું ધ્યાન રાખજો પણ પ્રીતે અને વેનિલા આઇસ્ક્રીમમાં કાસ્ટ કર્યા એક ગંભીર વિષય આપ્યો અને ગંભીર વિષય પર મલ્હારે પહેલા પણ ફિલ્મો કરેલી પણ વેનીલા આઈસ્ક્રીમમાં જે રલતો ને એવો રોલ લગભગ એને લગભગ મારા મારા ધ્યાન છે ને ત્યાં સુધી નહોતો કર્યો પણ એમાં એણે સાબિત કરી દીધું કે ભાઈ મલ્હાર પોતે છે એ અલગ કરી શકે છે જો કોઈ રોલ ઓફર થાય તો એને પોડકાસ્ટમાં સંદીપ સરે પણ કીધું કે મલ્હાર ખુદ પોતાની જાતને હજી ઓળખી જ નથી શક્યો એવું એણે ખુદે કીધું હતું અને વેનીલા જોઈને મને એવું લાગ્યું કે નહીં ખરેખર વાત તો સાચી જ છે એટલે પ્રીતે એવું સાબિત કરી દીધું કે ભાઈ જેમ ભણસાલીએ સાબિત કરી દીધું ને બોલીવુડમાં કે ભાઈ હું ગમે એવી એક્ટિંગ કોઈ પણ એક્ટર પાસે કરાવી શકું છું એમ અહીંયા પ્રીતે સાબિત કરી દીધું છે શું મેટ્રોમોની આપી અને મિત્ર ગઢવી પાસેથી મિત્ર એને તો આપણે સિરિયસ રોલમાં લગભગ ક્યાંય જોયા જ નથી પણ અહીંયા એણે એ જે ટાઈપનું કેરેક્ટર આમાં મિત્રનું છે ને આ પહેલી જ વાર એણે નિભાવેલું છે હું માનું છું ને ત્યાં સુધી પણ ગજબનું ખરેખરનું આપણે ફિલ્મનું આમ કાસ્ટ પેલું પોસ્ટર કે ટીઝર એવું ને ત્યારે તો પહેલાં તો મને વિચાર આવ્યો હતો કે ભાઈ આ રોલ માટે મિત્રને કેમ પસંદ કહેવાય પણ ફિલ્મ જોઈને એમ થયું કે નહીં કાસ્ટિંગ જબરજસ્ત થયું છે પરફેક્ટ છે ભાઈ અને એણે નિભાવેલો રોલ છે એ એકદમ ઇમ્પ્રેસ કરે એવો છે આ કોમેડી છે સિદ્ધ નાની લગભગ લગભગ આપણને સાઉથની ફિલ્મોમાં જોવા મળ્યા છે અને બોલીવુડમાં વાત કરીએ તો કેરલા સ્ટોરીમાં આપણને જોવા મળ્યા હતા અને અહીંયા સિદ્ધુ એનું કાસ્ટિંગ ગુજરાતીમાં થયું છે ગુજરાતીમાં પહેલી ફિલ્મ છે કામ સરસ કર્યું છે લાગે છે સુંદર ક્યુટ દેખાય છે મિત્ર અને સિદ્ધિની જે જોડી છે જે કેમેસ્ટ્રી છે એ પણ ઇમ્પ્રેસ કરે છે જામે છે એટલે આ જોડીને પડદા પર જોવાની મજા આવે છે અને આ જોડી જ્યારે ગીતમાં તમે આપણે ગીત વિશે પણ આગળ વાત કરીશું પણ જ્યારે ગીતો આવે છે એમાં એક લવેબલ મોમેન્ટ કહી શકાય ને એવી જ્યારે પડદા પર તમે જોશો ને તો એ તમને એમ થશે કે ભાઈ ના આ એક્સેપ્ટેબલ હિતેન સરની વાત કરીએ તો ભાઈ એમાં તો બોલવાનું જ નથી ને કાંઈ બધું એ સો ટકા છે એની પાસેથી તમે જે પડદા પર હિતેન કુમાર સરને જ્યારે તમે પડદા પર જોશો ને બધું એ સો ટકા પરફેક્ટ લાગશે એની તમે એક્ટિંગ જોવો એની ચાલવાની સ્ટાઇલ તમે કહો કે પછી એની દાંત કાઢવાની રડવાની હસવાની રડાવવાની કે પછી સિરિયસ રોલ ગંભીર જે કાંઈ પણ તમે આમાં જોશો અથવા તો પાછલી ફિલ્મોમાં તમે જોયું બધું આપણે કાંઈ બોલવાનું જ નથી બધું સોએ સો ટકા પરફેક્ટ છે એની સાથે જે સુચિતા ત્રિવેદી એનું જે બોન્ડિંગ છે એની કેમિસ્ટ્રી છે એ પણ જામે છે એટલે કાસ્ટિંગ તો અહીંયા જેમ રાડુમાં આપણે કેમ કીધું હતું કે ભાઈ કાસ્ટિંગ ડિરેક્ટરના અલગથી વખાણ કરવા પડશે એમ અહીંયા મેટ્રીમોનિમમાં કાસ્ટિંગ ડિરેક્ટરના વખાણ અલગથી કરવા પડશે એના સિવાય આપણને દેવર્ષિ શાહ જોવા મળશે તત્સત મુનશી જાનવી ગુરુનાની સુશીતા ત્રિવેદી પ્રશાંત બારોટ અને બીજા પણ કલાકારો છે બધાએ પોતપોતાનું કામ કરી જાણ્યું છે મહેનત કરી છે અને ઇમ્પ્રેસ કર્યા છે ડાયલોગ પણ ફિલ્મમાં બહુ સારા છે અમુક અમુક લાઈનો એવી છે જે જો સમજાઈ જશે તો તમને એમ થશે કે ભાઈ વાહ ઓછામાં ઘણું કહી દીધું એવું થશે એટલે એ રીતના ડાયલોગ છે અમુક સીન એવા છે જેમાં ડાયલોગ નથી પણ તમારે સમજી જવાનું જો તમે સમજી ગયા તો તમે બાજી મારી જશો નહીં સમજાય તો તમને એમ થઈ શકે શું એવું થઈ જશે એટલે અમુક અમુકમાં સીનમાં ડાયલોગની જરૂર નથી પણ એ પબ્લિક પર છોડી દીધું છે કે ભાઈ આને તમારે સમજવાનું છે એટલે એ રીતનું છે બીજી તમને વાત કરું કેમિયો હા કેમિયો પણ છે જો તમે ટ્રેલર ફરીવાર એકવાર જોઈ લો તમને ખબર પડે હું નામ નહીં લો પણ તમે જોઈ લો કેમિયો આમાં છે મ્યુઝિકની વાત કરીએ આપણે લવ સ્ટોરીમાં મ્યુઝિકને ગીતોને વધારે પડતો ભાર હું તો સ્પેશિયલી આપું છું પણ અહીંયા જે ત્રણ ગીતો હું તમને કહી એક નાચવાળું છે પછી એક છે ઝીની રે અને એક છે ખાલી ખાલી ઝીની રે અને ખાલી ખાલી આ બંને ગીતો છે ને એ રિપીટ મોડમાં સાંભળવાની તમને ઈચ્છા થશે જ્યારે ફિલ્મ જોઈને ઘરે આવશો ત્યારે તમે યુટ્યુબમાં સર્ચ કરશો અને બીજી વાર સાંભળશો એ ટાઈપના ગીતો છે બંનેના ગીતોના શબ્દો પણ જબરજસ્ત છે અને સ્પેશિયલી બંનેનું જે મ્યુઝિક છે ને એ પણ જબરજસ્ત છે આખી ફિલ્મને હું રેટિંગ આપીશ એમાં અડધો સ્ટાર ફક્ત અને ફક્ત આ બે ગીતોને હું આપીશ જે નાચવાળું સોંગ છે ને એ તો ડાન્સ સોંગ છે એ પણ સારું છે સાંભળવાની મજા આવે એવું છે પણ આ બે જે સ્પેશિયલ સ્લો સોંગ છે લવ સોંગ છે ને એ તો રિપીટ મળવા સાંભળવાની મજા આવે એવા છે એટલે બંને ગીતો છે એ જબરજસ્ત છે એટલે ઓવરઓલ જે ગીતો છે ને એ બહુ સરસ છે પછી ફ્રેમ હા ફ્રેમની એક અહીંયા સિનેટોગ્રાફીની તમને વાત કરું તો અમુક અમુક દ્રશ્યો એ રીતે શૂટ થયેલા છે અમુક અમુક દ્રશ્યો એ રીતે આપણને તમને બતાવ્યા છે કે તમારી આંખોને આમ ટાઢેક મળી જાય એ રીતે શૂટ થયેલા છે એ રીતે એ લોકોએ ફ્રેમમાં બતાવ્યા છે તમે પડદા પર જોશો ને તમને એમ થશે કે ભાઈ વાહ શું કલાકારી છે શું કારીગરી છે એટલે સિનોમેટોગ્રાફીના પણ અહીંયા હું વખાણ કરીશ બીજી વસ્તુ એમ છે કે ફિલ્મમાં છે ને જો ફિલ્મ આખી ગંભીર છે એટલે આપણે આગળ ટ્રેલરમાં પણ વાત કરી હતી આ વિડીયોની શરૂઆતમાં પણ વાત કરી હતી કોમેડી અને મસાલેદાર ફિલ્મો પસંદ છે એ લોકોને લગભગ લગભગ આ ફિલ્મ છે એ બોર કરશે એટલે ફિલ્મ ધીમી ચાલે છે એટલે કદાચ તમને થોડીક બોર પણ કરી શકશે હા ડ્રીમ કરી નાખી ને ફિલ્મને થોડી અમુક અમુક સીનો જે છે એને થોડા કટ કરી એને થોડી ફિલ્મ ટ્રીમ કરી નાખી હોતને તો વધારે ઇમ્પ્રેસ કરા પણ ઓવરઓલ છતાં આ ફિલ્મ જોવાની મજા આવે છે હું તો તમને રેકમેન્ડ કરીશ કે તમારે કંઈક નવું જોવું હોય અને વેનીલા જો તમને ગમી હોય ને તો હું તમને રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ તમે જોવા જઈજો વેનીલા તો વેનીલા ફિલ્મ તો ઘણા લોકોએ થિયેટરમાં જોઈ નહોતી પણ આ બીજી વાર તમે એમ કહો કે ચાન્સ મેળો છે તો જોઈ લો મજા આવે એવી ફિલ્મ છે ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે તો હું તો ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપીશ તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ફિલ્મ કેવી લાગી બાકી હું તો તમને રેકમેન્ડ કરીશ કે ટ્રાય કરજો ફિલ્મ જોવાની બાકી બધા લોકોને ફિલ્મ પસંદ આવશે ગમશે જ એવું હું આ નથી માનતો જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં એકવાર જણાવજો કે ખરેખર ફિલ્મ તમને કેવી લાગી ધન્યવાદ